નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાન ચેનલમાં તો ચાલો મળીએ આજ એક નવા પુસ્તક ને પુસ્તકનું નામ છે એક એવા સંન્યાસી જેમણે પોતાની સંપત્તિ વેચી નાખી આ પુસ્તક આખું ઇંગ્લિશમાં જ છે અને તેનું ટ્રાન્સલેશન ગુજરાતી વર્ઝન પણ આપણને મળે છે ધ મોંક હુ સોલ્ડ હિઝ ફેરારી રોબિન શર્મા તેના લેખક છે તેને અનુવાદિત કર્યું છે પૂર્ણિમા દવે આપના સપના સાકાર કરવાની અને નિયતિને જાળવી ગોલ સુધી પહોંચવાની એક કાલ્પનિક કથા છે આ પુસ્તક વિશે જાણકારી આપું એ પહેલાં એક વાતની સ્પષ્ટતા કરી લઉં કે હમણાંથી જે વિદેશી ભાષાઓના પુસ્તકો આપની સમક્ષ લઈ આવું છું એ એવા બેસ્ટ સેલર પુસ્તકો છે જેમને ભાષાના સીમાડા વટાવી સમગ્ર માનવજાતને પ્રભાવિત કરી છે અને કોઈને કોઈ રીતે માનવ જીવનને ઉપયોગી થાય છે છતાં પણ જ્યારે જ્યારે આવા પુસ્તકો વાંચીએ ત્યારે આપણને ખૂબ ઉપયોગી હોવા છતાં એમના ઉચ્ચારી ન શકાય એવા અટપટપ નામો અને અજાણી સંસ્કૃતિ અજાણો ઇતિહાસ ભૂગોળ અને અપરિચિત જીવનની રીતને લીધે જ્યાં સુધી વાંચીએ ત્યાં સુધી આપણું કંઈ ન લાગે પરંતુ આ બધા પુસ્તકોમાં આ એક પુસ્તક વાંચતા આપણાપણાનો અહેસાસ થયો કારણ કે ભાષા અને સર્જક ભલે વિદેશી રહ્યા પરંતુ આ પુસ્તકમાં ભારતીય સંસ્કૃતિ અને તેના ભારતીય જીવન દર્શન અને ભારતીય જીવનશૈલીનો ભારોભાર આદર અને દરેક ભારતીયને ગૌરવ અપાવે એવા આપણા પુરાતન ભારતીય ધર્મશાસ્ત્રનું અને આપણા હિમાલયમાં રહેતા ગુફામાં રહેતા સંતોની જીવનશૈલીમાં કેટલી તાકાત છે કે તે કોઈનું પણ જીવન બદલી શકે આવી જ વાત આ વિદેશી સર્જકે કરી છે માત્ર ત્રીસ દિવસમાં જીવનને કેવી રીતે ઉત્કૃષ્ટ અને આનંદદાયક બનાવી શકાય એ વાત આ પુસ્તક શીખવે છે વ્યક્તિગત અને આધ્યાત્મિક સફળતા માટે આ પુસ્તકનું અનુસરણ કરવાની વાતની સાથે સાથે પશ્ચિમ અને પૂર્વના સંયોગક્ષમ આ પુસ્તક જોવા મળ્યું આનંદની સાથે સાથે બોધ આપે છે જીવનને સમૃદ્ધ બનાવે તેવી બોધકથા કહી શકાય આમ મેગા લિવિંગની વાત કરી છે એક અદૃશ્ય રત્નને કે જેના દ્વારા આત્મખોદના રહસ્ય સુધી લઈ જાય છે પુસ્તકની શરૂઆત જ્યોર્જ બર્નાર્ડ સોના એક કોટેશનથી થાય છે જિંદગી એ મારે માટે માત્ર મીણબત્તી નથી એ એક જળહળતી મસાલ છે જેને થોડા સમય માટે પકડી રાખી છે અને જેને નવી પેઢીને પ્રસ્તુત કરું છું એ પહેલાં હું આપી શકાય તેટલો વધારે પ્રકાશ ફેલાવવા માગું છું પુસ્તકની વાર્તા કંઈક આવી છે કે એક નામાંકિત વકીલ છે જે કાનૂની જંગમાં જીતની વરમાળા પહેરાવવા જેટલા જાણીતા હતા એટલા જ ભારે શરીર પર ત્રણ હજાર ડોલરનો ભારે સૂટ પહેરવા માટે પણ જાણીતા હતા વકીલોનો વ્યવસાય અને નામનાની ભૂખે તેમને ભાગે માત્ર ત્રણ કલાકની ઊંઘ અને ભાગતા ભાગતા બે કોરિયા ખોરાક એનાથી વધારે કંઈ ન આપી શકતા આના કારણે એક દિવસ તે કોર્ટમાં જ પ્રેક્ટિસ કરતાં કરતાં પડી ગયા અકાળે વૃદ્ધ થયેલા આ જીવને ડૉક્ટરે અલ્ટિમેટમ આપી દીધું કે અચાનક ક્યારે ઊંઘમાંથી જાગ્યા હોય તેમ પોતાની બધી જ સંપત્તિ વેચી આમ માનપાનની મોહમાયા જિંદગીને ત્યજી દીધી અને જીવનનું સત્ય શોધવા નીકળી પડ્યા એકાદ વરસના લાંબા રઝળપાટ પછી ફરતા ફરતા ભારતીય ધર્મ અને શાસ્ત્ર અને જીવનશૈલીના શરણે આવ્યા અહીં પણ ઘણા રઝળપાટ પછી હિમાલયની ગોદમાં શરણ લે છે ભારતીય સંસ્કૃતિની તાસીર પ્રમાણે તે શરણે આવેલાને રક્ષણ તો આપે જ સાથે સાથે ખાલી હાથે પાછો ન વાળે આમ હિમાલયની કંદરાઓમાંથી જીવન બદલી નાખવાની જડીબુટ્ટી મળે છે જેના દ્વારા એક વકીલની હાથે કંઈક કેટલાય જીવન બદલે એવા મહાન યુવાન સંતનો ઉપહાર જગતને મળે છે આમ કામના ભારણ અને ટોચ પર હંમેશા ટકી રહેવાની ખોટી જીજી એ અકાળે વૃદ્ધત્વ બનેલા વકીલને ખૂબ જ તરવરાટથી ભરપૂર સ્વસ્થ જીવન અને તેમને જીવવાની જીજી વિશા પાછી અપાવે છે હિમાલયન સફેદ રણની કંદરાઓમાં હાડમારી ભર્યું છતાંય સ્વસ્થ અને આરોગ્યપ્રદ જીવન જીવતા સિવાનાના મહાસંતોને તેમને ભેટો થયો છે અને નસીબ બનતાને જ મળે એવી દૈવીય માનવોએ આ વકીલનો કાયાકલ્પ તો કર્યો પરંતુ તેમની સાથે એક શરત રાખેલી કે તેમને મળેલી કલ્યાણકારી દ્રષ્ટિ અને સેવાકીય જીવનનો લોક કલ્યાણ હેતુ ઉપયોગ કરવાનો અને પોતાના દેશમાં પાછા જઈ ભારતીય જીવનશૈલી અને જીવનના કાયાકલ્પ કરનાર ધર્મદર્શનનો તેમના લોકોને લાભ આપવાનો આથી વકીલ પોતે સ્વર્ગમય સુખને છોડવાની અનિચ્છા હોવા છતાંય ત્યાંથી પોતાના દેશમાં પાછા ફરી તેમના પરિચિતોને અચંબિત કરે છે પોતાના બૈરા છોકરાને ખોટી જીવન સિદ્ધિની હોડમાં ક્યારેય હોમી દીધેલા પરંતુ વકીલાતના વ્યવસાયમાં મદદની આસિસ્ટન્ટ એવા તેમના મિત્રએ જ આખી સ્ટોરી તેમના મુખે સંભળાવે છે કેવી રીતે તે એમના અકાળે વૃદ્ધ થયેલા જીવનથી થાકી હારી ભાગી ગયેલા વકીલ વડીલ તેમને મળવા આવે છે અને તેમને અચંબામાં મૂકે છે તેમના તેજોમય અને યુવાન શરીરને અનિમેશ નજરે જોતા રહી જાય છે અને તે તેમના જીવન પરિવર્તનની કથા કહેવા તેમના ઘરે બોલાવે છે તેમની સામે તેમના સંઘર્ષ અને પરિવર્તનની આખી કથા કહે છે જેમાં હિમાલયમાં રહેતા શિવાનાના મહાન સંતોની રહેણાંક અને તેને અદ્ભુત જીવનશૈલી અને ખૂબ જ પ્રભાવિત અને ગૌરવવંતી પણ કરે છે દુનિયાના મહાન વ્યક્તિ અને ભારતીય સંસ્કૃતિને અટૂટ નાતો રહ્યો છે એવા વિચાર પણ ઝપકો જેમ કે માર્ક ઝકરબર્ગ સ્ટીવ જોબ્સ જેવા ઘણા વિદેશીઓ અને નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાનને પણ હિમાલયની વાટ પકડેલી અને કોઈ મહાન સંતોના આશીર્વાદ મેળવેલા છે એવી લોકવાયકાઓને આપણે સાક્ષી છીએ થોડા દિવસ પહેલાં ઇકિગાઈ નામનું લાંબુ અને તંદુરસ્ત જીવન આપતી શૈલીની વાત કરી હતી આ ઇકી ગાય નામના પુસ્તકની વાત છે જે ભારતીય સંસ્કૃતિની સાથે યુગોથી સચવાયેલી આવી શૈલી આપણા ત્યાં પણ જોવા મળે છે આવા સંતોનું સ્વર્ગ કરતાં પણ ચડિયાતું સ્વાસ્થ્ય અને ચોખ્ખું નૈસર્ગિક જીવન જે પહેલાં દરેક સામાન્ય વ્યક્તિ પાસે હતું જે વિકાસની દોટમાં માનવે આ દુનિયાને સમાન બનાવ્યું છે આ પુસ્તકમાં જીવનના રહસ્યોને એક સ્ટોરીમાં આવતા પ્રતીકો દ્વારા દર્શાવ્યું છે જેમાં એક અદ્ભુત બગીચો તેમાં રહેલા પ્રકાશ ઘર અને તેમાં રહેલા ગુલાબી કેબલથી પોતાના જરૂરિયાત પૂરતા અંગ ઢાંકતો સુમો પહેલવાન જે સોનાની સ્ટોપ વોચ અને પગમાં આવતા લપસી અને ગુલાબોમાં પડે છે ત્યાં હીરાજડિત માર્ગ મળે છે આના દ્વારા અદભુત બગીચો મનને વશ કરવાનું પ્રકાશઘર અને તેના ઉદ્દેશ્યને અનુસરવાનું સુમો પહેલવાન સતત અભ્યાસુ અને ગુલાબી કેબલ તે અનુશાસનનું પૂર્ણ જીવન અને સ્ટોપવોચ સમયના આદરનું અને ગુલાબ નિષ્કામ સેવા અને હીરાજડિત માર્ગને ગળે વળગાડવાની વાત આ પુસ્તક દ્વારા કરવામાં આવી છે આ એક સ્ટોરી દ્વારા જ આખી વાત સમજાવવામાં આવી છે તે પુસ્તક વાંચીએ તો જ સમજાય તેવી છે મોટા ભાગના લોકો પોતાનામાં રહેલી સુસુપ્ત શક્તિઓને નથી જાણતા કે નથી તેમની નબળાઈ જાણી અને સુધારવાનો પ્રયત્ન કરતા તેમાં વ્યક્તિઓનું પ્રતિબિંબ નિર્માણ કરતા ત્રણ દર્પણની વાત કરી છે જે મને બહુ ગમી જેમાં પહેલું દર્પણ તમારી જાતને કેવી રીતે જુઓ છો તે બીજું લોકો તમને કેવી રીતે જુએ છે તે અને ત્રીજું જે સચ્ચાઈ પ્રગટ કરે છે જેમાં સ્વયંની જાણ અને સત્યની ઓળખની વાત કરી છે એક વાત સરસ જાણવા મળી મને કે કોઈ પણ ટેવ કે કુટેવ એકવીસ દિવસ સતત કરવાથી આપોઆપ તેની આદિ થઈ જવાય છે અને વીસ ટકા સફળ કામ એંસી ટકા પરિણામ આપે છે તો સિવાનાના સંતો પોતાના રોજિંદા કામમાં સારા પુસ્તકોના વાંચન પર ખાસ ભાર મૂકે છે અને તેમની જીવનશૈલીમાં નિયમિત સારા પુસ્તકોના વાંચનની આદત રોજના ત્રીસ મિનિટના વાંચનની શરૂઆત કરવાની વાત કરી છે એમના કહેવા પ્રમાણે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે તો તેનો તમામ ઉકેલ પુસ્તકોમાંથી મળી રહે છે આ હું નથી કહેતી હો મિત્રો આ આપણા શિવાનાના હિમાલયમાં રહેતા મહાન સંતોની કહેલી વાત છે જો સફળ માણસ બહેતર પ્રેમી પતિ પિતા બનવા માગતા હોય તો પુસ્તકોના આવા પુસ્તકોના શણે જાઓ તો રોકેટની ગતિએ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય આ વાત આ પુસ્તકમાં સમજાવવામાં આવી છે આથી જ આ પુસ્તકે મારા પ્રિય પુસ્તકમાં સ્થાન મેળવ્યું છે આ પુસ્તકમાં આપેલો જીવન મંત્ર માનવજાત માટે ખૂબ જ ઉપયોગી છે આ વાત એક કોટમાં આ પુસ્તક દ્વારા લખવામાં આવી છે હું જેવો દેખાવું છું તેના કરતાં કંઈક વિશેષ છું સંસારની તમામ શક્તિ અને તાકાત મારામાં સમાયેલા છે આ મંત્ર દિવસમાં ત્રીસ વખત બોલવાથી જીવનમાં અદ્ભુત પરિવર્તન આવે છે આવી ખાતરી આપે છે શિવાનાના સંતોનો આ જીવન મંત્ર સફળતાની સીડી ચડવામાં ખૂબ જ મદદરૂપ થશે એવી આશા સાથે એક વાંચવાલાયક પુસ્તક આપની સમક્ષ રજૂ કર્યું છે મિત્રો તો જરૂર વાંચજો મિત્રો જે વ્યક્તિ વ્યક્તિગત ઉત્કૃષ્ટતા અને સફળ જીવનમાં ખરેખર રુચિ ધરાવે છે તેવા દરેકને હું આ ઉલ્લેખનીય પુસ્તક વાંચવાની ભલામણ કરું છું